કેમ છો વિદ્યાર્થી મિત્રો હું ત્રિવેદી કવિતા ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ છ પર્વતનો મુરબ્બો તેમાં આપણે આગળનો અભ્યાસ કરશું અગાઉના પિરિયડમાં આપણે કાકાનો પર્વત આવી નાનકડી એવી વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ લખ્યા આજે આપણે તેનો આગળનો અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ બજારમાં જાઓ છો બરાબર ને તમારા મમ્મી સાથે પપ્પા સાથે અથવા તો બા દાદા સાથે આપણે બજારમાં જઈએ ત્યારે ઘણી બધી દુકાનો આપણને જોવા મળે છે એમાં ઘણી દુકાનો ઉપર રમકડા મળતા હોય તો કોઈક દુકાન છે એ સ્વીટની હોય એટલે કે ત્યાં સરસ મજાની મીઠાઈ મળતી હોય ફરસાણ મળતું હોય તો કોઈક દુકાને છે એ બેકરી હોય તો ત્યાં બ્રેડ પાઉ ટોસ્ટ બરાબર ને આવી બધી વસ્તુ મળતી હોય તો કોઈક જગ્યાએ મોબાઈલની દુકાન હોય તો ત્યાં મોબાઈલની બધી જ વસ્તુ કે એનો એનો કવર છે સિમ કાર્ડ છે બરાબર ને અથવા તો આપણને રિચાર્જ કરી આપે ત્યાં બધી જ સુવિધાઓ હોય તો આપણે બજારમાં જઈએ ત્યારે ઘણી બધી દુકાનો જોઈએ છીએ તો આજે આપણે કૃપાળું કિરાણા સ્ટોર એટલે કે આ કિરાણા સ્ટોરમાં બધી જ કરિયાણાની વસ્તુ મળે છે આપણે આપણી ભાષામાં કહીએ તો એને કરિયાણું કહેવાય બરાબર ને એમાં આપણા ઘરમાં રસોડામાં જે વસ્તુ આપણી મમ્મીને જોઈએ જેવી કે ખાંડ ચા ત્યાર પછી ચોખા દાળ આ બધી વસ્તુ છે એને આપણે કિરાણા કહીએ કરિયાણું કહીએ બરાબર ને તો આપણી મમ્મી છે એ કરિયાણું લેવા માટે ક્યાં જાય તો કે બજારમાં જાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારી પાઠ્યપુસ્તકના પાના નંબર ઇઠ્યોતેર ઉપર અલગ અલગ પ્રકારના બોર્ડ આપણે જોવાના છે અને એના વિશે માહિતી મેળવવાની છે અને ત્યાં શું શું મળતું હશે તે પણ આપણે લખતા જવાનું છે તો તમારા સ્ક્રીન ઉપર સૌથી પહેલાં એક બોર્ડ છે શેનું બોર્ડ છે તો કે કૃપાળું કિરાણા સ્ટોર એ જ્યારે આપણે દુકાનની અંદર જઈએ ત્યારે બાર બોર્ડ મારેલું હોય અને એ બોર્ડ ઉપર એ દુકાનનું નામ લખેલું હોય અને થોડી ઘણી માહિતી નીચે લખેલી હોય કે ત્યાં શું શું મળશે તો કે કે ઘી ગોળ તેલ અનાજ કઠોળ ખાંડના છૂટક વેપારી અને સંપર્ક કરવાનો કોને તો કે સૃજન વી પટેલ તો જેની દુકાન છે એનું નામ પણ છેલ્લે નીચે લખેલું હોય સંપર્ક એટલે આપણે તેને મળવાનું એની એની સાથે વાતચીત કરવાની તો કે એ વ્યક્તિ કોણ છે તો એ છે સૃજન એનું નામ શું છે ભાઈનું સૃજન છે એ કેવા છે તો કે પટેલ એનું પોતાનું આખું નામ નીચે લખેલું છે અને આ કૃપાળુ કિરાણા સ્ટોર કોની છે તો કે સૃજનભાઈની છે અને આ સૃજનભાઈ છે એની આ કૃપાળુ કિરાણા સ્ટોર છે ત્યાં શું શું મળે છે તે આપણે આ બોક્સમાં લખશું તો સૌથી પહેલાં જો ઓલરેડી અમુક બોક્સમાં લખેલું છે બે બોક્સમાં તો આપણને લખેલું દેખાય છે સૌથી પહેલાં છે ચોખા હવે ચોખા છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ રસોઈ બનાવવામાં કરીએ છીએ ને આપણી મમ્મી જ્યારે દાળ ભાત બનાવે ત્યારે ભાતમાં શું ઉપયોગ કરે છે ચોખાનો ઉપયોગ કરે છે મમ્મી ખીર બનાવે તો ખીરમાં શેનો ઉપયોગ થાય છે ચોખાનો ઉપયોગ થાય છે બરાબર ને તો એ આપણને ક્યાં મળી રહે કરિયાણાની દુકાનમાંથી કરિયાણાનું સ્ટોર હોય કિરાણા સ્ટોર હોય ત્યાંથી આપણને આ ચોખા મળી રહે ત્યાર પછી છે તુવેર દાળ તો તમે જે દાળ ભાત ખાઓ છો ને ઘરે એ કઈ દાળની હોય તુવેર દાળની હોય તો એ આપણને ક્યાં મળી રહે કિરાણા સ્ટોરમાં ત્યાર પછી આપણે લખશું જો આ ત્રીજું બોક્સ છે એ ખાલી છે તો એમાં આપણે કરિયાણાની બીજી કઈ એવી વસ્તુ આવશે જે આપણે આ બોક્સમાં લખશું તો કે ચા તો ચા છે એ એક પ્રકારનું કરિયાણું કહેવાય બરાબર ને આપણે રસોડામાં જે કાંઈ ઉપયોગી થાય એ બધી જ કરિયાણાની વસ્તુ કહેવાય તો આપણે અહીંયા લખશું ચા ત્યાર પછીના બોક્સમાં આપણે લખશું ખાંડ એ પણ કરિયાણું કહેવાય ત્યાર પછીના બોક્સમાં આપણે લખશું જીરું જ્યારે આપણે શાક દાળ આ બધું વઘારીએ ત્યારે જીરું જીરું છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યાર પછી રાઈ તો રાઈ છે એનો પણ ઉપયોગ આપણે બધા જ શાકના વઘાર માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તો આ પણ શેમાં આવશે કરિયાણામાં આવશે ત્યાર પછીના બોક્સમાં આપણે લખશું મગ તો મગ પણ એક પ્રકારનું કઠોળ છે અને એ પણ આપણે કરિયાણાની દુકાન ઉપર જ આપણને મળી રહે ત્યાર પછી આપણે લખશું ગોળ તો ગોળમાંથી તો ઘણી બધી ઘરમાં આપણે વાનગી બને બરોબર ને સુખડી છે શીરો રા બરોબર આ બધું જ આપણે શેમાંથી બનાવીએ છીએ ગોળ અને અનાજમાંથી એટલે કે ઘઉં હોય એમાંથી આપણે એ બંનેને મિક્સ કરી અને બનાવીએ છીએ તો એ આપણને ક્યાં મળી રહેશે કિરાણા સ્ટોરમાં ત્યાર પછી હિંગ તો એ પણ આપણે શાક દાળ આ બધું વઘારીએ બટેટા પૌવા તો બધામાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ હિંગનો ઉપયોગ કરીએ છીએ બરાબર ને તો આ પણ આપણને કિરાણા સ્ટોરમાં મળી રહે હવે આપણે બધા નામ લખ્યા તો આ આ દુકાન છે દુકાનદારનું નામ શું હશે તો જે જેનો આપણે સંપર્ક કરવાનો છે એ જ નામ આવશે બરાબર ને તો દુકાનદારના નામમાં આપણે લખશું સૃજન વી પટેલ તો અહીંયા તમે એક દુકાન છે એનું બોર્ડ જોયું અને આપણને ત્યાં શું શું મળે તેની માહિતી પણ આપણે મેળવી હવે આપણે એવી જ રીતે રાજશ્રી મોબાઈલ તેના વિશે પણ આપણે માહિતી મેળવશું તો આ પણ એક દુકાન છે બરાબર ને શોપ છે અંગ્રેજીમાં આપણે દુકાનને શું કહેશું શોપ કહેશું તો આ રાજશ્રી મોબાઈલ છે ત્યાં આપણને શું શું મળી રહેશે તો કે દરેક કંપનીના નવા જૂના મોબાઈલ બરાબર ને તમે જ્યારે તમારા મમ્મી પપ્પા સાથે મોબાઈલ લેવા જાઓ પપ્પાને લેવાનો હોય કે મમ્મીને લેવાનો હોય તો આપણે મોબાઈલની દુકાનમાં જઈએ તો ત્યાં ઘણી બધી કંપનીના અલગ અલગ મોબાઈલ જોવા આપણને મળે તો એમાં નોકિયાનો હોય સેમસંગનો હોય ઓપ્પોનો હોય બરાબર ને અત્યારે વિવોનો હોય આ બધા ફોન છે તમને અલગ અલગ પ્રકારના જોવા મળે ત્યાર પછી મોબાઈલના કવર એટલે કે મોબાઈલ લીધો હોય પછી એને જો આપણા હાથમાંથી પડી જાય તો એ તૂટી જાય એટલા માટે એને કવર લગાવવામાં આવે કવર લગાવી દઈએ પછી આપણો મોબાઈલ છે એને જલ્દી છે પડે તો એ તૂટે નહીં ત્યાર પછી ગ્લાસ એ મોબાઈલની ફ્રન્ટ સાઈડ હોય આગળની સાઈડ હોય એ આગળની સાઈડ ઉપર ગ્લાસ લગાવી દે એટલે એક પ્રકારનો કાચ લગાવી દે એટલે એ મોબાઈલ છે એને સ્ક્રેચ ન પડે લીટા ન પડે બરાબર ને ત્યાર પછી નવા સિમ કાર્ડ મળે એટલે તો એ જો સિમ કાર્ડ આપણે ન નાખીએ તો આપણે કંઈ કોઈ સાથે વાત કરી શકીએ નહીં મોબાઈલમાં જો સિમ કાર્ડ હોય તો જ આપણે એકબીજા સાથે વાત કરી શકીએ તો આ બધું જ આપણને ક્યાં મળે મોબાઈલની શોપ ઉપર મળે બરાબર ને તો અહીંયા આપણને એક મોબાઈલની શોપ છે એટલે કે મોબાઈલની દુકાન છે એ દુકાનનું નામ શું છે તો કે રાજશ્રી મોબાઈલ તો હવે આપણે નીચે બોક્સ આપ્યા છે એ બોક્સમાં આપણે લખશું કે જો આ દુકાનમાં શું મળશે તો આપણે એમાં લખવાનું છે કે મોબાઈલની શોપ હોય મોબાઈલની દુકાન હોય તો એમાં આપણને શું શું મળી રહેશે બરાબર ને તો સૌ પ્રથમ આપણે નીચેના બોક્સને ભરશું તો સૌથી પહેલાં લખ્યું છે કે આ દુકાનમાં શું મળશે તો આપણે એ બોક્સમાં લખશું કે મોબાઈલ કવર ત્યાર પછીના બોક્સમાં ગ્લાસ ત્યાર પછીના બોક્સમાં સીમ કાર્ડ ત્યાર પછી નીચે જુઓ તો એમાં લખશું આપણે મોબાઈલ કે આ મોબાઈલ શોપમાં રાજેશરી મોબાઈલ શોપમાં આપણને આ બધી વસ્તુ છે એ મળી રહેશે ત્યાર પછી ચાર્જર કે આપણો ફોન છે એમાં બેટરી ઉતરી ગઈ હોય તો આપણે શની જરૂર પડે ચાર્જરની જરૂર પડે ત્યાર પછી મોબાઈલ હેન્ડ ફ્રી એટલે આપણે કાનમાં નાખી અને જે ગીત કેવું સાંભળીએ છીએ એ આ મોબાઈલ એન્ટ્રી પણ આપણને ક્યાં મળી જશે મોબાઈલ શોપ ઉપર ત્યાર પછી નીચે જુઓ લખ્યું છે કે દુકાનદારનું નામ તો આપણને ઉપર જે બોર્ડ છે એની ઉપર એનું નામ સંપર્કમાં લખેલું છે કે સૂર્યપ્રકાશ પરમાર તો આપણે ત્યાં લખશું કે સૂર્યપ્રકાશ પરમાર ત્યાર પછી એનો ફોન નંબર કે આપણે એને કઈ રીતે ક્યારેક આપણો ફોન બગડી ગયો હોય અથવા તો આપણે એનો સંપર્ક ન થાય આપણે દુકાને જઈએ ને દુકાન બંધ હોય તો આપણે એનો સંપર્ક કઈ રીતે કરી શકીએ તો કે એનો ફોન નંબર હોય તો આપણે એને ફોન લગાવી શકીએ તો નીચે આપણે છે એનો ફોન નંબર લખશું ફોન નંબર શું છે તો કે બાવીસ 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 બરાબર તો આ છે એનો ફોન નંબર છે તો આપણે અહીંયા બે એક તો કૃપાળુ કિરાણા સ્ટોર અને બીજું રાજેશરી મોબાઈલ આ બે શોપ વિશેની માહિતી છે એ આપણે મેળવી અને બોક્સમાં આપણે લખ્યું પણ ખરા હવે વિદ્યાર્થી મિત્રો આગળનો અભ્યાસ છે એ આપણે હવે પછીના પીરિયડમાં કરશું થેન્ક યુ